चलो मैं प्रोटोन बनना चार्ज आपने मिल लो मेरे को ई मुकी दी दो હવે આપણે આ બે માંથી સમજો કે ઈ ને કોમન કાઢી લે અથવા આ પેલા ઈ છે ઇઝ ઇક્વલ ટુ ઈ કોમન કાઢી લો તો એક્સ માઇનસ વન લખાય બંને સાઈડ થી ઈ કેન્સલ અહીંયા વન ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વન તો એક્સ બરાબર કેટલા થઈ ગયા ટુ એક્સ બરાબર ટુ એનો મતલબ કેટલા અપ બોક્સ બંધારણમાં બે અપ ક્વાર્ક્સ તો ડાઉન કેટલા થાય માટેનું બંધારણ શું થશે ચાલો આવું ન્યુટ્રોન નું આવડશે આયા ના અમુક માણસો એને બ્રેક પડે ને તારા ભાગી જાય છે એક મિનિટ લિંક મોકલી દો ચાલો જો નેક્સ્ટ આપણે જોઈ લે દાખલા નંબર આ છે નેક્સ્ટ બત્રીસ એક યાદસ્વી સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો હવે એમ કે છે આ સંરચનાના તટસ્થ બિંદુ એટલે કે જ્યાં ઈ બરાબર 0 હોય ત્યાં એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર મૂકો છો દર્શાવો કે આ પરીક્ષણ વિદ્યુતભાર સંતુલન જે છે ને એ સંતુલન અસ્થાયી છે એક યાદર્શિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરવાનો છે અને આ સંરચનાનું જે તટસ્થ બિંદુ હોય ને આ તટસ્થ બિંદુ ઉપર તમારે શું કરવાનું છે એક નાનો પરીક્ષણ વિદ્યુત પર મૂકવાનો છે સંતુલન કેવું છે અસ્થાયી હવે માની લો કે હું એમ કહું કે ધારો કે આ રચના છે બરાબર એવી એક જગ્યા વિચાર લીધી જ્યાં આપણે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય છે તો સંતુલન થશે રેડી હવે માની લો કે આ વિદ્યુતભાર મૂકો મેં ધારો કે તટસ્થ બિંદુ પાસે તો વિદ્યુતભાર મૂકો એની ક્ષેત્ર રેખા બધી બાજુ હોય હા કે ના પેલા મને એ સમજાવો મને કોઈ એ કહેશે સ્થાયી સંતુલન ને અસ્થાયી સંતુલન કોને કહેવાય મેં એક વાત કરી હતી લગભગ સમજો કે આ અહીંયા કોઈ આપણે ગળો છે એક ગળા ના રીતે ગોઠવો બીજા ના રીતે ગોઠવો અને ત્રીજા ને આપણે આ રીતે ગોઠવો ગતિ કરીને પોતાના મૂળ સ્થાન
અને પાછો આવે તો સ્થાયી સંકેત હા અને મૂળ સ્થાને પાછો ન આવે તો કેવું થાય અસ્થાયી અસ્થાયી થાય પેલી વાત એ છે રકમ માં પણ એમ કીધું છે કે તમારે વીજભાર ને એવી જગ્યાએ મૂકવાનો છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય શૂન્ય હોય મતલબ કે તટસ્થ બિંદુ હોય હવે ધારો કે તટસ્થ બિંદુ પાસે તમે વીજભાર ને લાવીને મૂકશો બરાબર તો વીજભાર ને લાવીને મૂકશો આ વીજભાર ઉપર ધારો કે આ દિશામાં બળ લાગ્યું તો એ પાછો આવશે પાછો ક્યારે આવે દાખલા તરીકે મેં અહીંયા ગોઠવણી કરી ધારો બરાબર અહીંયા વીજભાર છે આ રીતે ક્યુ ક્યુ હવે અહીંયા હું ધારો કે કોઈ વીજભાર ને મૂકું છું બીજો ક્યુ વીજભાર કેપિટલ ક્યુ મૂક્યો ધારો આને હું સહેજ આ બાજુ ધક્કો મારું તો શું થાય આકર્ષણ અપાકર્ષણ અપાકર્ષી બળ લાગે અપાકર્ષી બળ લાગે તો આ ડાબી બાજુનો વીજભાર છે એને પાછો ધક્કો મારશે આ બાજુ જશે હવે આ બાજુ જાય એટલે આ વીજભાર શું કરે પાછો રિટર્ન ધક્કો મારે બંને બાજુ અપાકર્ષી બળ લાગે એટલે વીજભાર ને ક્યાં રહેવું પડે વચ્ચે જ રહેવું પડે પણ અહીંયા જે આપણી પાસે વીજભાર છે આ વીજભાર આને ધારો કે કોઈ બળ આપ્યું આપણે બળ આપીએ છીએ તે પાછો આવશે નહીં આવે નહીં નહીં આવે સર ના કારણ કે બીજો કોઈ વીજભાર તો હાજર છે ને બીજો કોઈ વીજભાર હાજર નથી એટલે એના ઉપર બળ લગાડવા માટે કોઈ છે નહીં બળ નહીં લગાડી શકે તો સમજ્યા બળ નહીં લગાડી શકે તો શું થશે વીજભાર પાછો આવી શકવાનો નથી થાય છે ક્લિયર ચલો બીજું જો બીજામાં આપણને એમ કીધું છે બે સમાન ચિહ્નો અને મૂલ્ય ધરાવતા અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે વિદ્યુતભારોની સાદી સંરચના છે તો એના માટે આ પરિણામને તમારે ચકાસવાનું છે રેડી આપણને બે વીજભાર કીધા છે કેવા બે બે વીજભાર આપણને કીધા છે સમાન મૂલ્યના અને એના ચિહ્નો કેવા હોય વિરુદ્ધ વિરુદ્ધ ચાલો બે સમાન ચિહ્નના અને વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય એવા આપણી પાસે બે વીજભાર છે ને એના માટે તમારે ખાલી વિચારવાનું કોણ પછી બોલજો ત્યાં સુધી નહીં બોલતા વિચારો કરે હલો વિચાર લીધું બોલો હવે આ એક રેખા છે સમજો એના ઉપર સમાન ચિહ્ન અને મૂલ્ય એટલે બે વીજભાર કેવા છે સમાન છે રેડી અને એકબીજાથી અમુક અંતર મૂક્યા છે માનો કે એનું તટસ્થ બિંદુ અહીંયા છે ત્યાં આપણે ત્રીજો વીજભાર મૂકીએ છે તો આ સંતુલન છે એ સ્થાયી કહેવાય એક્ઝેક્ટલી સ્થાયી કહેવાય કે ભાઈ કહેવાય એક્ઝેક્ટલી પૂરેપૂરું ઓકે ભાઈ જો પૂરેપૂરું છે ને પૂરેપૂરું સ્થાયી આપણે નહીં ગણી શકીએ કેમ મેં તમને હમણાં આ ઘટના સમજાવી તો આ ઘટના પ્રમાણે સંતુલન છે કે નહીં હે બોલો આમાં સંતુલન છે કે નહીં પેલી પરિસ્થિતિ પેલી આકૃતિમાં આ આકૃતિ બે બાજુ સજાતીય વીજભાર છે વચ્ચે વીજભાર છે કોઈ એક બાજુ ધક્કો મારો એટલે એના ઉપર કયું બળ લાગ્યું પુનઃસ્થાપક બળ લાગ્યું
પુનઃસ્થાપક બળ લાગે એટલે શું કરે, પોતાના મૂળ સ્થાન ઉપર પાછો આવવાનો પ્રયત્ન કરે. તો એવું જ બળ અહીંયા લાગવું જોઈએ. ધારો કે આ વીજભાર તમે આમ ખસેડો તો વીજભાર પહોંચી ગયો અહીંયા, તો અહીંયા બળ લાગશે એ પુનઃસ્થાપક બળ કઈ રીતનું હશે, તો કે એના સંતુલન સ્થાન તરફ ખસેડવાનો પ્રયત્ન કરશે. કઈ તરફ? સંતુલન સ્થાન તરફ આવવાનો પ્રયત્ન કરશે. અને આમાં આ ઘટનામાં શું થાય છે કે ધારો કે તમે વીજભારને ખસેડો આ બાજુ, તો પાછો રિટર્ન અહીંયા આવી જશે. વીજભારને ખસેડો આ બાજુ, પાછો રિટર્ન અહીંયા આવી જશે. આમાં શું થશે, તમે ઉપર લઈ જશો ને આ રીતે, તો એના બે ઘટક પડશે. જો એક ઘટક આ બાજુ જાય, એક ઘટક આ બાજુ જશે, બે ઘટક આમ નીચે આવશે. આ ઘટકો જે છે એકબીજાની અસર શું કરશે, નાબૂદ કરશે. તો માત્ર આ ઘટકના કારણે એના ઉપર બળ લાગશે અને પદાર્થ પાછો આવશે. સમજ્યા? એટલે જો સંતુલન સ્થાયી હોય ને, સંતુલન સ્થાયી ક્યારે હોય શકે, તો કે જ્યારે એના ઉપર લાગતું બળ છે ને એ પુનઃસ્થાપક પ્રકારનું હોય. કયા પ્રકારનું હોય? બધી જ દિશામાં પુનઃસ્થાપક બળ લાગવું જોઈએ. જો બધી જ દિશામાં પુનઃસ્થાપક બળ લાગે ને, તો જ આપણે એમ ગણી શકીએ કે સંતુલન કેવું છે, સ્થાયી છે. સમજાય છે આખી ઘટના? નહીતર તમારું સંતુલન છે એ સ્થાયી કહેવાય નહીં. ઓકે, ચાલો અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કયો. ચાલો તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.